गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू? केम छो? मजा में छो ने? आई होप के दरेक विद्यार्थी जो घर व्यवस्थित अभ्यास करता हशो, दरेक आगे वीडियो जोया हशो, चेप्टर नु कंटीन्यूअस रिविजन करता हशो। आगना जे चेप्टर चाली चुका है ए दरेक चेप्टर नु रिविजन वत्ता इलेवंथ नु रिविजन जे अत्यारे खूब अगत्यनु छे। तो दरेक विद्यार्थी जे छे आगळनी बधी ज वस्तुओ छे व्यवस्थित पूरी करता हशो एवी आशा राखुं छुं। आज बात करवानी छे आपणे सॉलिड स्टेट घन अवस्था में आगळना वीडियो लेक्चर में। बीजा वीडियो लेक्चर्स में आपणे स्फटिकमय घन पदार्थना वर्गीकरण की बात करी थी। स्फटिकमय घन पदार्थन वर्गीकरण मुख्यत्वे तेमा रहेला घटकों आंतरआणवीय आकर्षण बल ने आधार चार भाग में वर्गीकरण थाय छे। आणवीय घन पदार्थ, धात्वीय घन पदार्थ, आयनीय घन पदार्थ और ससंयोजक घन पदार्थ। रीते चार भाग में स्फटिकमय घन पदार्थन वर्गीकरण थाय ने एने रिलेटेड मैं तमने कीधु छे कि टेक्स्टबुक में जो लगभग कोष्टक तमने आपेलू छे 1.4 ए कोष्टकनो व्यवस्थित अभ्यास करजो, ए कोष्टक व्यवस्थित समझी जजो। अने पछी नीचे जो लखाण संबंधित प्रश्न आपेला छे एने सोल्व आउट करवानो प्रयत्न करजो, एटले तमने प्रेक्टिस आवी जशे। बराबर, आटलू जो हवे क्लियर थी होय तो आजनो वीडियो लेक्चर ए तमारा माटे बहु मोस्ट आईएमपी छे, कारण के आजथी हवे आपणे जावानुं छे 3D માં। મારા જે અહીંયા શબ્દો આવે છે એ દરેક શબ્દો તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે અને મેન્ટલી જે છે એનું ઇમેજિનેશન તમારી સાથે ચાલુ રાખવાનું છે, ખ્યાલ આવે છે? તો આજે આપણે જે વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરવાનું છે એનું ટાઇટલ આપણે પહેલાં આપી દઈએ। આપણે અભ્યાસ કરવાનો છે એ સ્ફટિક રચના અને એકમ કોષ। ટાઇટલ આપણે આપશું સ્ફટિક રચના અને एकम कोष। स्फटिक रचना पर थी एकम कोष की रचना समझ पड़ से। बराबर, जारे पण आपणे जारे स्फटिक शब्द वापरता हो तो धोरण 10 में तमे स्फटिक NaCl ना स्फटिक विषय बात करी गया जे 3D छे। हवे 3D बंधारण जारे तमे शीखता हो तो त्यारे एनी पहेला तमारे 2D वस्तु तमारे शीखवी पड़े। ने ए समझवा माटे बहु सरस मजाने एक्जाम्पल थी आपणे शुरुआत करीए। इमेजिन करो कि तमे जे जगह बैठा छो ए जगह नीचे जरा भोय तळिया में छो, एटले के तमारी फ्लोर जो, तो फ्लोर तमे जोशो तो तेमा टाइल्स छे, ए टाइल्स अथवा तो लादी व्यवस्थित रीते गोठवेली हशे। एटले हुं आ टाइल्स छे तमने दोरीने समजावुं छुं। धारो कि आ एक टाइल्स छे, आनी नियमित रचना, नियमित गोठवणी एक चौक्स भात उत्पन्न करे छे, एक चौक्स रचना उत्पन्न करे छे। बराबर छे, आ जोई शको छो। आ एक भोय तळियो जे छे ए भोय तळियो के फ्लोरिंग जेने आपणे कहीए छे ए फ्लोरिंग में रहेली टाइल्स नी गोठवणी मैं तमने दर्शावी छे। હવે આ જે ટાઇલ્સની ગોઠવણી છે એમાં કોઈ ચોક્કસ જગ્યાએ બિંદુઓનું ઇમેજિનેશન કરો, કોઈ ચોક્કસ, એટલે એ તમે આઈધર સેન્ટર પર લઈ શકો છો અથવા કોર્નર પર લઈએ, એટલે આપણે કોર્નર ઉપર લઈએ, આ કોર્નર, આ બીજું, આ ત્રીજું, ચોથું, બરાબર, એવી રીતે અહીંયા લઈએ પાછું, એ રીતે નીચે, દેખાય છે ને દરેક ને? બરોબર, એટલે આ જે ટાઇલ્સ છે એ ટાઇલ્સ પર તમે બિંદુઓ ગોઠવી, આ મેં ટાઇલ્સ ઉપર બિંદુઓ માર્ક કરી લીધા છે, એવું થયું, આ બિંદુઓ તમે માર્ક કર્યા છે, આ ટાઇલ્સ ઉપર બિંદુઓનું માર્ક કરીએ, હવે ટાઇલ્સને તમે દૂર કરો એટલે એક તમને બિંદુઓનો સમૂહ, દ્વિપરિમાણીય બિંદુઓનો સમૂહ દેખાય છે। દેખાય છે દરેક? આ બિંદુઓનો સમૂહ જે છે એના પરથી તમે વિવિધ પ્રકારની ટાઇલ્સની હવે ગોઠવણી એમાં કરી શકો। હવે તમને એવું કીધું છે કે આના પર ટાઇલ્સ તમે ગોઠવો તો તમે ગોઠવી શકો ખરી? તો કે હા સર, ગોઠવી શકીએ આ રીતેથી। કોઈક નેમ થાય સાહેબ, આપણે હજી અમે વેરાયટી લાવી છે તો વેરાયટી લાવશે,
આવા બિંદુઓના સમૂહ ઉપર તમે ટાઇલ્સની વિવિધ પ્રકારની ગોઠવણી કરી શકો છો. આ જે બિંદુઓનો સમૂહ તમને દેખાય છે, આ જે બિંદુઓનો સમૂહ અહીંયા તૈયાર થયો, એ બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે. બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ એ ગ્રીક વર્ડ છે જેનો અર્થ થાય છે જાળીદાર રચના. લેટિસ એ ગ્રીક વર્ડ છે. આ જે દ્વિપરિમાણીય બિંદુઓનો સમૂહ તમને જોવા મળે છે મિત્રો, એ દ્વિપરિમાણીય બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ અથવા તો સ્ફટિક લેટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વિવિધ ગોઠવણી, વિવિધ ભાત, વિવિધ રચના માટેનો મૂળભૂત પાયો છે. ખ્યાલ આવે છે? શનિવારની પૂર્તિમાં આવે છે ટપકાઓને જોડો, એટલે વિવિધ રચના તૈયાર થાય. આ એ ટપકાઓનો સમૂહ, નાના હતા ત્યારે ચિત્રકામમાં પણ આવતું હતું, બરાબર. એ ટપકાઓના સમૂહને જોડો એટલે એક રચના તૈયાર થતી હતી. તો એ જે ટપકાઓનો સમૂહ, બિંદુઓનો સમૂહ છે, એને અવકાશ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે, જે દ્વિપરિમાણીય છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ, આ અવકાશ લેટિસ પરથી કોઈ એક સ્ફટિકની રચના કેવી રીતે થતી હશે? અવકાશ લેટિસ પરથી સ્ફટિકની રચના કેવી રીતે થતી? આ એક બિંદુઓનો જે સમૂહ છે એને આપણે થોડુંક નાનું કરીને દર્શાવું છું, જેથી વધારે બિંદુઓ સમજી શકાય. તો લખીએ આવા બિંદુઓના સમૂહ અથવા તો અવકાશ લેટિસ પર, લેટિસ પર સ્ફટિકનો બંધારણીય ઘટક, સ્ફટિકનો સ્ફટિકનો બંધારણીય ઘટક મૂકવામાં આવે છે, જેને મોટિફ કહેવાય છે. આવા મોટિફ તરીકે, આવા મોટિફ તરીકે અણુ, પરમાણુ કે આયન, અણુ પરમાણુ કે આયનો હોય છે. આજે તમે બિંદુઓ જોવો છો, બિંદુઓનો સમૂહ તમે જોવો છો, એ બિંદુઓના સમૂહને, એટલે કે આ જે બિંદુ છે એને લેટિસ બિંદુ, તો ધ લેટાઇસ પણ શબ્દ વાપરો પર કહેવામાં આવે છે. આ જે બિંદુ તમે જોવો છો, જે આપણે આગળ વાત કરીએ પ્રમાણે અવકાશ લેટાઇસમાં અથવા તો સ્ફટિક લેટાઇસમાં જે બિંદુઓ તમે જોવો છો, એ બિંદુઓને લેટાઇસ બિંદુ કહેવાય. અને લેટાઇસ બિંદુ ઉપર ઘટક કણોની ગોઠવણી કરવામાં આવે. આ જે ઘટક કણ છે, એ ઘટક કણને મોટિફ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મોટિફ તરીકે કોણ હોઈ શકે? તો કે અણુ, પરમાણુ કે આયનો જોવા મળે છે. એટલે આપણે આ બિંદુઓ પર છે પરમાણુ ગોઠવતા જ. આમાં શું છે, ચિત્રકામ થોડું પાછું સારું હોવું જોઈએ ભાઈ. આ પ્રમાણે તમે એક રચના તૈયાર કરો, એટલે એક તમને સ્ફટિક રચના, દ્વિપરિમાણીય સ્ફટિક રચના તૈયાર થઈ. આની ઉપર બીજા પરમાણુ ગોઠવો એટલે ત્રિપરિમાણીય સંપૂર્ણ સ્ફટિકની રચના થઈ. ખ્યાલ આવ્યો છે? આવા મોટિફની, ત્રિપરિમાણીય રચના એ સ્ફટિકની રચના દર્શાવે છે. ત્રિપરિમાણીય, દ્વિપરિમાણીયમાં નથી, આ તો દ્વિપરિમાણીય રચના થઈ કહેવાય, બરાબર. આ જે દ્વિપરિમાણીય રચના થઈ મિત્રો,
आज द्विपरिमाणीय रचना तमने जोवा मळे ए स्फटिक लेटिस अथवा तो आपणे वात करी प्रमाणे अवकाश लेटिस कहेवामां आवे। आ अवकाश लेटिस अथवा तो स्फटिक लेटिस उपर जे छे तमे गोठवणी करता जाओ एटले त्रिपरिमाणीय रचना थाय अने ए त्रिपरिमाणीय रचना एक स्फटिकनी रचना तैयार करे छे जेनो आपणे आगळ अभ्यास करीए छीए अमार। पण आवा स्फटिक लेटिस जे छे आ अथवा तो अवकाश लेटिस एनी लाक्षणिकता शुं स्फटिक लेटिस अथवा तो अवकाश लेटिस लाक्षणिकता स्फटिक लेटिस में दरेक बिंदु ने स्फटिक लेटिस में दरेक बिंदु ने लेटिस बिंदु लेटिस अथवा तो लेटाइस बिंदु कहवाय छे। मैं कीधु प्रमाण आज दरेक बिंदु छे ए दरेक बिंदु ने लेटाइस बिंदु तरीके ओळखवामां आवे छे। आवा लेटाइस बिंदु पर आवा लेटिस बिंदु पर घटक कणों तरीके जेने मोटिफ कहेवाय छे मोटिफ तरीके अणु परमाणु के आयनों होई शके छे। अणु परमाणु के आयन वॉट एवर कोई पण होई शके छे लेटिस बिंदु पर गोठवणी करिए बराबर अने ए त्रिपरिमाणीय गोठवणी ज्यारे तैयार थाय एक स्फटिक रचना थाय जेमां घटक कण तरीके कोण होई शके छे अणु परमाणु के आयन। आ अणु परमाणु के आयन ने मोटिफ तरीके ओळखवामां आवे छे। त्रीजुं आवा लेटाइस बिंदु ने सीधी रेखा वडे जोड़वाथी एक त्रिपरिमाणीय स्फटिक रचना तैयार थाय छे। थ्री डायमेंशनल आवा जे बिंदुओ छे आवा बिंदुओना समूहने तमे जोड़ता जाओ सीधी रेखा वडे एक बे त्रण अथवा तमने अँ टू डायमेंशन में देखा पा हम सब इमेजिन करो कि आनी ऊपर पाछो आवो परमाणु हशे आवो गोळो अँ ऊपर तो आ चार आना चार ऊपर जोड़ो एटले तमे जे अत्यारे रूम में बैठा छो ए रूम की रचना थी गई जोई लो। तमे जे अत्यारे रूम में बैठा छो ए रूम ना दरेक खूणा जुओ तमारी सामे एटले मारी सामेनी अत्यारे वात करूँ बराबर तो आ एक बे त्रण चार बिंदु आवा चार बिंदु क्या है पाछा पाछळ एक बे त्रण चार ख्याल आव्यो તે આવા સીધી રેખા વડે તમે જ્યારે ગોઠવો છો ત્યારે એક થ્રી ડાયમેન્શનલ સ્ફટિક જે છે એ થ્રી ડાયમેન્શનલ સ્ફટિક અથવા તો ભૌમિતિક રચનાની તૈયારી અહીંયા થાય છે બરાબર છે। તો અમે વાત કરી સ્ફટિક લેટાઇસની લાક્ષણિકતા। વિડીયોને એકવાર અહીંયા પોઝ કરો પોઝ કરીને સ્ફટિક રચનાવાળો ભાગ છે અને સ્ફટિક લેટાઇસ સુધીની જે રચના છે એને વ્યવસ્થિત એકવાર વાંચીને સમજવાનો પ્રયત્ન કરો। જો બહુ કન્ફ્યુઝન ક્રિએટ થાય તો ગભરાવાની જરૂર નથી। મેં જેટલું સમજાવ્યું છે મેં બોર્ડમાં જેટલું લખેલું છે અને મારી શબ્દો જે તમારી સાથે નીકળેલા છે ને તમારી નોટબુકમાં નોંધો તમે સમજો એ રીતે એને તૈયાર કરો કારણ કે આ પ્રશ્ન થિયોરિટિકલ એટલો અગત્યતા નથી ધરાવતો પણ હવે પછીના ચેપ્ટરમાં એટલે હવે ચેપ્ટરમાં હવે પછીના ટોપિકને સમજવા માટે અન્ડરસ્ટેન્ડિંગ એ બહુ અગત્યની છે આ વસ્તુ માટે ખ્યાલ એવું દરેક એટલે પ્લીઝ વિડીયો પોઝ કરી આગળ એકવાર વાંચો ન વંચાય ન ખબર પડે તો ગભરાવાની જરૂર નથી। અત્યાર સુધીનો વિડીયો છે કન્ટિન્યુઅસ રિવાઇઝ કરો વાંચતા જાઓ મેં જે શબ્દો બોલું છું ને તમારી નોટબુકમાં નોંધતા જાઓ ને સમજતા જાઓ એટલે આવડી જ જશે ફિક્સ છે બરાબર। ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈને લખી હોય તમે નામ એકવાર ચાલો રેડી વાંચ્યું દરેક કંઈ ખ્યાલ આવ્યો ને। તો લેટિસ બિંદુ મોટિફ ઘટક કણો
સ્ફટિક લેટાઇસ અથવા તો અવકાશી લેટાઇસ વિશે વાત કર્યા પછી નાવ હેવ ટુ ગો ધ થ્રી ડાયમેન્શનલ પેરામીટર્સ, એટલે કે હવે ત્રિપરિમાણીય રચના વિશે આપણે વાત કરવાની છે. એટલે સ્ફટિક રચનાનો અગત્યનો ભાગ એટલે એકમ કોષ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યુનિટ સેલ. યુનિટ સેલ એકમ કોષને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે એકમ કોષ એટલે શું અને તેના પરિમાણ સમજાવો, આવો પ્રશ્ન આવે તો એ પરિમાણ જણાવો કેટલા પરિમાણ હોય. તો એકમ કોષને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય, તો આપણે લખીએ ભાઈ કે સ્ફટિકના સંપૂર્ણ અભ્યાસ માટે સ્ફટિક રચનાનું પુનરાવર્તિત પામતા નાના ભાગને એકમ કોષ કહેવાય. એક સ્ફટિક રચનાનો નાનામાં નાનો પાર્ટ કે જે સતત પુનરાવર્તન પામતો હોય એ પુનરાવર્તિત પામતા ભાગને એકમ કોષ કહેવાય છે. એકમ કોષની પસંદગી કરતી વખતે તો પસંદગી એવી રીતે કરવી કે જેથી તેની વિસ્થાપિત અથવા તો પુનરાવર્તિત ગોઠવણીથી સમગ્ર સ્ફટિકની રચના થાય. એકમ કોષ એવો પસંદ કરવામાં આવે કે જેથી એની સતત પુનરાવર્તિત ગોઠવણી અથવા તો વિસ્થાપિત ગોઠવણી, એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ મૂકો, જે જે જગ્યાએ મૂકતા જાઓ અને પછી જે રચના તૈયાર થાય એને સ્ફટિક તરીકે ઓળખવામાં આવે છે. એકમ કોષની લંબ બાજુઓ ટૂંકી હોય તેવો એકમ કોષ પસંદ કરો. નાનામાં નાની બાજુ ધરાવતો એકમ કોષ પસંદ કરવામાં આવે. ડાયાગ્રામની મદદથી સમજીએ, તમને સ્ક્રીન પર થ્રી ડાયમેન્શનલ ડાયાગ્રામ છે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સ્ફટિક રચના NaCl સ્ફટિક રચના છે જે તમે ધોરણ 11માં ભણેલા છો અને તમારે એ ડાયાગ્રામ દોરવાની છે. હવે આ થ્રી ડાયમેન્શનલ ડાયાગ્રામ જે છે એ થ્રી ડાયમેન્શનલ ડાયાગ્રામમાં આનો એક નાનો ભાગ પુનરાવર્તિત તમે જુઓ, જે મેં તમને અહીંયા યલો કલરની લાઇનથી દર્શાવેલો છે અને ફરી વાર એના ઉપર હું દર્શાવું છું. જો યલો કલરની લાઇનથી હું જે દર્શાવું છું આ ભાગ, એ પાર્ટને તમે ઇમેજિન કરો, આ પાર્ટ કર્યું ઇમેજ જો હજી તમને આ એક પાર્ટ દેખાય છે એવો એક્ઝેક્ટલી એની પાછળ દેખાણો. આવા આખા સ્ફટિકમાં તમને કેટલા ભાગ દેખાય જરા જુઓ જી. નાનો ભાગ પુનરાવર્તન કરતા જાઓ છો. આવો પાર્ટ આની પાછળ છે, એની ઉપર, આગળ, આ બાજુ, આ બાજુ. ટોટલ મારા ખ્યાલથી તમને જે છે આમાં 8 આવા ભાગ દેખાતા હશે. આખા સ્ફટિકમાં 8 પાર્ટ આવા દેખાતા હોવા જોઈએ. આઈ થિંક આ પહેલો, એની પાછળ બીજો, ત્રીજો, ચોથો, 4 નીચે, આવા 4 ઉપર. કેટલા થાય છે? 8 થાય છે દરેકનું. તો આ નાનો ભાગ, આ સમગ્ર સ્ફટિકનો અભ્યાસ કરવા માટે પુનરાવર્તિત પામતો આ નાનો ભાગ, એટલે એને શું કીધું આપણે? એકમ કોષ. આ નાના પાર્ટને હું હવે અલગ અહીંયા દર્શાવું છું. આ નાનો પાર્ટ છે એને મેં અહીંયા અલગથી દર્શાવ્યો.
આ જે નાનો પાક છે ને આપણે એકમ કોષ કહેવાય. અને એકમ કોષની લંબ બાજુ એટલે શું? ધારો કે તમે આ લ્યો છો, આ એક બાજુ લ્યો છો, તો આને લંબ રૂપે જુઓ જે કઈ કઈ બાજુ થાય છે, તો કે આ થાય આને એક, આ એક બાજુ લ્યો તો એની લંબ કઈ થવાની છે? આ બંને. આને એક બાજુ લ્યો તો એને લંબ કઈ થવાની છે? એટલે લંબ એટલે 90 ખૂણા પર જે ગોઠવાયેલી હોય તે, એટલે એની લંબ બાજુ કીધી. આ લંબ બાજુઓ ટૂંકી હોય એવી પસંદગી કરવામાં આવે. હવે ધારો કે એના પરિમાણ પૂછા હોય તો પરિમાણ કેટલા, પરિમાણ તો કે પરિણામ પરિમાણ ટોટલ 6, ત્રણ બાજુ એ બી સી, કેટલી બાજુ છે? ત્રણ. આને હું નામ આપું છું એ, આ બી અને આ સી, કેટલી બાજુ થશે? ત્રણ. એ બી સી ત્રણ ખૂણા આલ્ફા બીટા ગેમા, કેટલા ખૂણા જોવા મળે છે? ત્રણ ખૂણા. બી અને સી વચ્ચે આલ્ફા, એ અને સી વચ્ચે બીટા, એ અને બી વચ્ચે ગામા. તમે ખૂણા કોઈ પણ આપી શકો, આને આલ્ફા બીટા ગેમા હોય તો ચાલે, આને આલ્ફા બીટા, પણ તમને ખબર હોવી જોઈએ કોની વચ્ચે તમે આપ્યા છો. કુલ એકમ કોષના પરિમાણ કેટલા બાળકો? 6 પરિમાણ. કયા 6 પરિણામ? પરિમાણ ત્રણ બાજુ, એ બી સી આલ્ફા બીટા ગેમા. તો સેમ ડાયરેક્ટ અહીંયા થવાનું છે ને, એ જ વસ્તુ થવાની. અહીંયા એ બી સી, આ એ, આ બી અને સી, ત્રણ ખૂણા. એટલે એક એકમ કોષ છે એના કુલ 6 પરિમાણ જોવા મળે. કયા 6 પરિમાણ થશે? ત્રણ બાજુ અને ત્રણ ખૂણા. આ ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓની ગોઠવણીથી આ 6 પરિમાણની વિવિધ ગોઠવણીથી મૂળભૂત 7 પ્રકાર અને કુલ 14 જુદી જુદી મૂળભૂત 7 પ્રકાર અને જુદી જુદી 14 ગોઠવણી જોવા મળે તેને બ્રેવાઇસ લેટિસ કહેવાય. બ્રેવાઇસ લેટિસ આલ્ફા બીટા ગેમા એ બી સી એના જુદા જુદા પરિમાણ જુદી જુદી ગોઠવણીથી મૂળભૂત 7 પ્રકાર પડે, એને આપણે અભ્યાસ કરવાનો છે. એના પેટા પ્રકાર થઈને કુલ પાછી 14 ગોઠવણી મળે. તમારે જોવું હોય તો તમારી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 10 ઉપર કોષ્ટક નંબર 1.3 આપેલું છે. એ કોષ્ટક નંબર 1.3 તમે જુઓ તો પહેલો પાર્ટ જે છે એ પહેલો પાર્ટમાં સ્ફટિક પ્રણાલી છે. જુઓ જી કેટલી 7 પ્રણાલી તમને થઈ છે. કોષ્ટક જુઓ એકવાર, જેમાં સમઘન, ચતુષ્ફલકીય, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક વગેરે જેવી જુદી જુદી ગોઠવણી આપેલી છે એ 7 થાય છે. અને એની બાજુમાં જુઓ શક્ય વિચલન તમને આપેલા છે, સાદો ઘન, અંતઃકેન્દ્રિત, એવી રીતે તમે ગણો ટોટલ તો એ 14 ગોઠવણી થઈ. ખરે એવું? તો આ જે 14 જુદી જુદી ગોઠવણી થઈ એને બ્રેવાઇસ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રકાર તમને જોવા મળે, 7 પ્રકાર તમને જે મૂળભૂત જોવા મળે, એ 7 મૂળભૂત પ્રકાર 14 ગોઠવણી એ આલ્ફા બીટા ગેમાના વેરિએશનથી તમને પ્રાપ્ત થાય છે. આલ્ફા બીટા ગેમાના વેરિએશનથી, એટલે કે એના જુદા જુદા મૂલ્યોને કારણે તમને જોવા મળે છે. ચાલે એવું? તો આ મેં વાત કરી તમને એકમ કોષ એટલે શું અને એકમ કોષના પરિમાણ કયા કયા છે તે. આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે આ ડાયાગ્રામ દોરવો કમ્પલસરી જરૂરી છે, એક આ અને પછી આ. ખ્યાલ આવ્યો? તો આપણે આજે જે અભ્યાસ કર્યો એ અભ્યાસમાં સ્ફટિક રચના, અવકાશ લેટિસ, એને આધારે સ્ફટિક રચના સમજવા માટે આપણે એકમ કોષ જે બહુ અગત્યનો છે એ અભ્યાસ કર્યો, અને એકમ કોષના પરિમાણ વિશે આપણે અભ્યાસ કર્યો છે.
આવા એકમ કોષના જે પરિમાણ છે એની જુદી જુદી ગોઠવણીથી 14 મૂળભૂત ગોઠવણી જોવા મળે, જેને બ્રેવાઇસ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે. જાળીદાર ઘન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યું? તો આ વાત કરી મેં. હવે મારે તમને વાત કરવાની છે એ આવા એકમ કોષના મૂળભૂત પ્રકારોની. આ ગોઠવણી થઈ, જુદી જુદી ગોઠવણી કરો તો 14 ગોઠવણી ટોટલ થાય છે. પણ એકમ કોષ છે એના મૂળભૂત પ્રકારો કેટલા? તો કે મૂળભૂત બે પ્રકાર છે, એક આદિમ એકમ કોષ અને એક અંતઃકેન્દ્ર એટલે કેન્દ્રિત એકમ કોષ. બરાબર છે? એનો આપણે અભ્યાસ કરીએ એની પહેલાં ફટાફટ વિડીયો પોઝ કરો, સ્ક્રીનશોટ લો, નોટબુકમાં નોંધો અને આ જ વસ્તુ વાંચી જાઓ. અને આ વાંચ્યા પછી ટેક્સ્ટબુકમાંથી વાંચો, જેટલી વધારાની વસ્તુ છે એમાંથી કાઢી નાખજો. એમાં તમને ટુ ડાયમેન્શનલની વાત કરી છે એની કોઈ જરૂરિયાત નથી. આ જ અગત્યનું છે અને આ જ તમારે સમજવાનું છે. બરાબર છે? તો ફટાફટ વિડીયો પોઝ કરીને એકવાર જે છે અહીંયા વાંચી જાઓ અને સમજી જાઓ, એટલે આપણે આગળ બીજા ટોપિક ઉપર આપણે વાત કરવાની છે. ચાલો વાંચ્યું દરેકે, નોંધ લખજો, નોટ બનાવજો, આમાં બહુ કામ આવશે. બરાબર? એકમ કોષની વાત કર્યા પછી હવે આપણે વાત કરવાની છે એકમ કોષના વર્ગીકરણની. આપણે વાત કરી પ્રમાણે કે એકમ કોષમાં આલ્ફા બીટા ગેમા અને એ બી સીની વિવિધ પ્રકારની ગોઠવણીથી તમને 14 બ્રેવાઇસ લેટિસ મળે છે. આ જે 14 બ્રેવાઇસ લેટિસ મળે છે એમાં મૂળભૂત રીતે એકમ કોષને બે પાર્ટમાં વર્ગીકરણ કરી શકાય. પહેલો ભાગ જે છે એને આદિમ એકમ કોષ એટલે એને કહેવાય છે પ્રિમિટિવ યુનિટ સેલ કરી ઓળખવામાં છે. અને બીજો પાર્ટ છે એને કહેવાય કેન્દ્રિત એકમ કોષ એટલે એને કહેવામાં છે સેન્ટર્ડ યુનિટ સેલ. સેન્ટર્ડ યુનિટ સેલ. આ સેન્ટર્ડ એટલે કે કેન્દ્રિત એકમ કોષ છે એના પાછા બીજા ત્રણ પ્રકાર અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત છે. જ્યારે આદિમ એકમ કોષ એક જ છે. હવે આદિમ એકમ કોષમાં હોય શું? તો કે સામાન્ય રીતે એકમ કોષ તમે જે જોવો છો એ એકમ કોષના દરેક ખૂણા પર ઘટક કણો ગોઠવાયેલો હોય. હવે આ તમને જ્યાં ડિસ્ટન્સ જોવા મળે, ખરેખર ડિસ્ટન્સ ના હોય, થ્રી ડાયમેન્શનલી તમે જ્યારે વિચારો તો આ રીતે પરમાણુ નજીક નજીક જ હોય. બરાબર? આની ઉપર પાછા બીજા પણ આપણે મર્યાદા આપણે અહીંયા શું છે કે આપણે અહીંયા ટુ ડાયમેન્શનલ છે એને થ્રીડીમાં ઇમેજિન કરવાનું છે, એટલે આપણી મર્યાદા છે કે અહીંયા તમને જે ગેપ જોવા મળે ખરેખર ના હોય. આ એક પરમાણુ આ એક બાજુથી આવી રીતે પાછળ અથવા ઉપર એક બાજુ હોય અને બિંદુઓને જોડો એટલે એક આદિમ એકમ કોષ તૈયાર થાય, જેને પ્રિમિટિવ યુનિટ સેલ કે જેમાં માત્ર ઘટક કણો ખૂણા પર ગોઠવાયેલા હોય છે. બરાબર? આ પ્રકારની એક થ્રી ડાયમેન્શનલ રચના કરતા જાઓ એટલે એક સાદો ઘન બને છે, જેની આપણે આગળ ચર્ચા કરશું. ક્લિયર છે દરેક? હવે બાકીની કેન્દ્રિત રચના છે એમાં આ રચનામાં તમને આમ ડાયાગ્રામ પરથી જો સરખું જ લાગે છે. સાહેબ જુઓ જી, બધાના ખૂણા પર જ છે પરમાણુ. જો તમે અહીંયા લંબાઈ ઉપર નહીં જતો, તમને એમ સાહેબ આ લાંબુ છે ને પોળું છે ને ત્રાહું છે ને બાંગુ છે, એ તો શું છે કે મારા પેઇન્ટિંગની ટેલેન્ટ છે, મારું ચિત્રનું ટેલેન્ટ છે. બરાબર? બાકી ખરેખર બધું સરખું જ હોય. તો કેન્દ્રિત એકમ કોષ છે એના અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત પ્રકાર પડે. અંતઃ કેન્દ્રિત એને શબ્દ કહેવાય બીસીસી, બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ. ક્યુબિક એટલે સાદો કણ, ક્યુબિક અથવા તો એકમ કોષમાં ક્યુબિક સેલ તરીકે હોય છે. બોડી સેન્ટર્ડ, બોડી સેન્ટર્ડ અંતઃ, આમાં શું જોવા મળે? તો કે ખૂણા પર તો જોવા મળે છે એકમ કોષને ખૂણા પર, ઉપરાંત એક પરમાણુ એકમ કોષની વચ્ચે જોવા મળે છે. જો એક પરમાણુ અહીંયા એકમ કોષની વચ્ચે જે સ્પર્શ કરેલા જ હોય, હું ફરી પાછું રિપીટ કહું છું, આ ગેપ તમને જે જોવા મળે ખરેખર હોય નહીં, એ સ્પર્શ કરેલા જ હશે. એટલે અહીંયા તમને એકમ કોષના ખૂણા પર અને એક પરમાણુ વચ્ચે એટલે બોડી સેન્ટર્ડ, આખી બોડી એના સેન્ટરમાં એક પરમાણુ છે, બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ અંતઃ કેન્દ્રિત કીધું.
બીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત, ફોકલ સેન્ટર્ડ ક્યુબિક સેલ. ફોકલ એટલે બાજુ, ટોટલ બાજુ તમને આની કેટલી દેખે છે? તમે જગ્યા બેઠા છે એ રૂમને ગણી લો, બાજુ કેટલી થાય છે? તો કે ઉપર, નીચે, ડાબી બાજુ, જમણી બાજુ, આગળ, પાછળ, છ બાજુ થઈ. તો દરેક બાજુ પર એક પરમાણુ હશે. બરાબર, આ એકમાં નથી, આગળની બાજુ ને પાછળની બાજુ એમ થાય. તો દરેક ફલક પર એક પરમાણુ છે. અને છેલ્લો પ્રકાર છે અંત કેન્દ્રિત, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક સેલ. એન્ડ સેન્ટર્ડ, અંત કેન્દ્રિત. અંત ક્યાં થાય છે? જુઓજી, તમે બેઠા છો, ઉપરથી ચાલુ કરો, અંત ક્યાં થાય? નીચે. ડાબેથી ચાલુ કરો, અંત ક્યાં થાય? જમણે. પાછળથી ચાલુ કરો, અંત ક્યાં થાય? સામે. એટલે કોઈ પણ સામસામેની બે બાજુઓ, કોઈ પણ, વોટ એવર તમે લઈ શકો, ઉપર લો તો નીચે, ડાબું લો તો જમણું, આગળ લો તો પાછળ, કોઈ પણ સામસામેની બે બાજુઓ પર પરમાણુ ગોઠવાયેલા હોય, વિરુદ્ધ બાજુઓ પર, ફલક પર પરમાણુ ગોઠવાય. ખૂણા પર તો હોય જ, દરેકમાં ખૂણા પર તો હોય જ, પણ વત્તા સેન્ટર્ડ એટલે કે એમાં પરમાણુઓ છે એ જુદી જુદી રીતે ગોઠવાયેલા હોય છે. અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંત કેન્દ્રિત, BCC, FCC અને ECC, બોડી સેન્ટર્ડ, ફોકલ સેન્ટર્ડ, એન્ડ સેન્ટર્ડ. આદિમ એકમ કોષ, જેને પ્રિમિટિવ યુનિટ સેલ કહેવામાં આવે છે, દરેક ખૂણા પર હોય છે. કેન્દ્રિતમાં BCCમાં ખૂણા ઉપરાંત એક વચ્ચે હોય, FCCમાં ખૂણા ઉપરાંત છ છ ફલકના કેન્દ્રમાં હોય, ECCમાં ખૂણા ઉપરાંત કોઈ પણ બે વિરોધી બાજુ, ઉપર તો નીચે, ડાબે તો જમણે, આગળ તો પાછળ, જોવા મળે છે. ખ્યાલ આવે? જો આ સમજાશે ને તો હવે આના પછીના ટોપિક્સ બહુ વ્યવસ્થિત સમજાશે. એટલે જરૂરી છે, મેં તમને કીધું છે, આની સાથે સાથે મગજમાં ઇમેજિનેશન ચાલવી જોશે. જો મગજમાં ઇમેજિનેશન ચાલશે તો જ આ બધી વસ્તુની ખબર પડશે, બાકી નહીં પડે. રિપીટ કરું છું, એટલે બહુ અગત્યનો મુદ્દો છે આ. ક્લિયર છે દરેકને? તો આજનો વિડીયો લેક્ચર છું અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં આપણે MCQ માટે અગત્યનો સ્ફટિક પ્રણાલીવાળો કોષ્ટક યાદ રાખવાનો છે અને આને રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ સોલ્વ આઉટ કરીએ છીએ. બરાબર, ત્યાં સુધી બાય બાય.